ખેડાના સિરપકાંડમાં વધુ એક ખુલાસો થયો છે. સિરપકાંડના માસ્ટર માઇન્ડ રાજદીપસિંહ વાળાની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. 500 લીટરના દ્રાવણમાં 50 લીટર ઇથેનોલ કેમિકલ મિક્સ કરવામાં આવ્યું હતું. આ મિશ્રણયુક્ત સિરપમાંથી 1200 થી 1300 બોટલ તૈયાર કરવામાં આવી, જેના પર આયુર્વેદિક સિરપનું નકલી સ્ટીકર લગાવવામાં આવતું. આરોપી યોગેશ સિંધી ગ્રામ્ય વિસ્તારોમાં આ બોટલનું વેચાણ કરતો હતો. પોલીસે સમગ્ર સિરપકાંડમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે. 18 ડિસેમ્બરે માસ્ટર માઇન્ડ રાજદીપસિંહ વાળાના રિમાન્ડ પૂર્ણ થશે, જ્યારે અન્ય 6 આરોપી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં ખસેડાયા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ઉમંગ મારી સાથે ખેડાથી જોડાયા છે. ઉમંગ, આ જે પ્રવાહી વડે સિરપની 1300 જેટલી બોટલો બનાવવાનો જે ખુલાસો થયો છે, હાલ પોલીસ આ મામલામાં શું કાર્યવાહી કરી રહી છે? ચોક્કસથી પંકજ, એક વાત હવે સ્પષ્ટ થઈ ગઈ છે કે બજારની અંદર સિરપના નામે દારૂ વેચાતો હતો. આ જે રાજદીપસિંહ વાળા છે તેની જે પૂછપરછ હાથ ધરવામાં આવી રિમાન્ડ દરમિયાન, તેમાં અનેક ખુલાસા થયા છે. જેમાં આ જે ઇથેનોલ કેમિકલ હતું જે મુંબઈથી લાવવામાં આવતું હતું, ઇથેનોલની અંદર 500 લીટર અન્ય દ્રાવણ, જેમ કે ફ્રૂટ બિયર જેવા જે અન્ય દ્રાવણો છે, તેની અંદર 50 લીટર જેટલું આ મિક્સ કરી અને તેને બોટલની અંદર પેક કરી સિરપના નામે બજારમાં વેચાતો હતો. સમગ્ર કાંડની વાત કરીએ તો અત્યાર સુધીમાં પોલીસ દ્વારા 7 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 6 જેટલા આરોપીઓ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને રાજદીપસિંહ વાળા છે તેની પુરસ્માં ખુલાસો. પરંતુ પંકજ, સવાલ ઉભો એ થઈ રહ્યો છે કે જે મૃતકો હતા તે મૃતકોમાં મિથેનોલનું પ્રમાણ મળી આવ્યું હતું, તે મિથેનોલ ક્યાંથી આવ્યું એ પણ હજુ પોલીસ અત્યારે તપાસનો વિષય બની રહ્યો છે. જી પંકજ. જી જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે. વાત હવે દ્વારકાની. દ્વારકામાં બરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ. 6000 લીટર દેશી દારૂમાં ઉપયોગમાં લેવાતો કાચો આથો અને 34 નંગ બેરલ સહિત મુદ્દામાલ જપ્ત કરાયો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બરડા ડુંગરમાં રેડ પાડવા પહોંચી હતી. પોલીસની રેડમાં 2 આરોપી ફરાર થઈ ગયા છે. બરડા ડુંગરના ભંડક નેસમાં દારૂની ભઠ્ઠી ચાલતી હતી. પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. પંચમહાલમાં ન્યૂઝ 18ના અહેવાલની અસર જોવા મળી. અહેવાલો બાદ જાસૂસી કાંડ અંગે ફરિયાદ નોંધાઈ છે. સરકારી અધિકારી વાહનોની જાસૂસી અંગે ફરિયાદ થઈ છે. કાલોલ પોલીસ મથકે ખાણ ખનીજ વિભાગે ફરિયાદ કરી છે. કાલોલના નારણબાબુ વણઝારા પાસેથી મોબાઈલ પકડાયો હતો. મોબાઈલના ડેટાના આધારે પોલીસે 18ના નામ અને મોબાઈલ નંબર સાથે ફરિયાદ કરી. આરોપીના મોબાઈલમાંથી અલગ અલગ વોટ્સએપ ગ્રુપ પણ મળી આવ્યા. ખાણ ખનીજ વિભાગની ફરિયાદના આધારે આઈપીસીની કલમ 186, 34 અને આઈટી એક્ટ 66E પ્રમાણે ગુનો નોંધાયો છે. તાજેતરમાં પંચમહાલમાં સરકારી અધિકારીઓ અને વાહનોના લોકેશન શેર કરવાનું જાસૂસી કૌભાંડ સામે આવ્યું. વોટ્સએપ ગ્રુપમાં ખાણ ખનીજ માફિયાઓ અલગ અલગ ગ્રુપ બનાવીને અધિકારીઓના લોકેશન શેર કરી જાસૂસી કરતા હતા. જોકે ન્યૂઝ 18ના અહેવાલ બાદ આવા ગેરકાયદે ગ્રુપના સભ્યો આપોઆપ રિમૂવ થવા લાગ્યા હતા. અહેવાલો બાદ માફિયાઓએ ગ્રુપમાંથી સભ્યોને પણ દૂર કર્યા હતા. જોકે હવે ફરી અલગ ગ્રુપ માટે 500 રૂપિયા ચૂકવીને સભ્યો બનવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જે માફિયાઓના ગ્રુપ બનેલા હોય એ લોકો અમારી પલે પલની માહિતી એમના ગ્રુપમાં શેર કરતા હોય, જેથી એ બચી શકે, ચોરી કરતા, રેતી ચોરી કરતા, બ્લેક ટેપની ચોરી કરતા બચી શકે. તો એ જાણ થતા અમે એક માણસનો ફોન પકડી પાડેલો, એસડીએમ હાલોલ સાહેબે. તો એના આધાર ઉપર કાલે અમે ફરિયાદ નોંધાવી છે કાલોલ પોલીસ સ્ટેશને. અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. સુરતમાં પીએમ મોદીએ એરપોર્ટ ટર્મિનલનું કર્યું ઉદઘાટન. એરપોર્ટથી ડાયમંડ બુર્સ સુધીનો રોડ શો, વિશ્વના સૌથી મોટા ડાયમંડ બુર્સનું ઉદઘાટન. ગુજરાતવાસીઓ હવે કડકડતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર. હવામાન વિભાગે ઠંડીની કરી આગાહી. 2 થી 3 ડિગ્રી તાપમાનમાં થશે ઘટાડો. રાજકોટના જંગલેશ્વરમાં બાળક પર 7 થી 8 શ્વાને કર્યો હુમલો. શ્વાન હિંસક બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ.